નમસ્કાર મિત્રો, હું છું કોમલકુમાર શાહ. આ આપણે ફક્ત નાનો વિડીયો જોવાના છીએ. ઘણા બધાની રિક્વાયરમેન્ટ્સ એવી આવતી હતી કે એક જ પ્રોડક્ટ પર બે ટેક્સ રેટ લાગે છે. 1000થી ઓછું હોય તો 5% અને 1000થી વધારે હોય તો 12%. તો એક જ આઇટમ પર આ બે ટેક્સ રેટ કેલ્ક્યુલેટ કઈ રીતે કરવા, તો તે વસ્તુ આપણે અહીંયા સમજીશું. બહુ જ સિમ્પલ છે, બહુ જ નાનો વિડીયો છે. આ ઇન્વેન્ટરી ઇન્ફોમાં જવાનું છે, સ્ટોક આઇટમમાં જવાનું છે, અને ત્યાં આગળ હું કોઈ એક સ્ટોક આઇટમને અલ્ટર કરું છું. કે સપોઝ કે મેં આ ન્યૂ સ્ટોક આઇટમ બનાવેલું છે તો એને અલ્ટર કરું છું, અને અહીંયા સપોઝ કે હું એને નામ આપી દઉં છું ટી શર્ટ. મેં ટી શર્ટ એટલે ટી શર્ટ કરી દીધું. અહીંયા એના પર જીએસટી એપ્લિકેબલ છે, અને હું અહીંયા ઓન વેલ્યુની જગ્યા પર ઓન આઇટમ રેટ પિકઅપ કરું છું, અને એવું આપું છું કે 1000 રૂપિયાથી નીચે હશે તો એના પર 5% ટેક્સ લાગશે, અને 1000 રૂપિયાથી ઉપર હશે તો એના પર 12% ટેક્સ લાગશે. ઘણા બધાની કમ્પ્લેઇન એવી હોય છે કે એચએસએન નથી દેખાતો, ટેક્સ રેટ નથી કેલ્ક્યુલેટ થતો. તો મેં આગળ પણ કીધું છે, એકવાર અહીંયા ચેક કરી લેવું ટેક્સ રેટ સેટઅપમાં, અને જો અહીંયા આ રીતે 1 કરતાં વધારે એન્ટ્રી હોય ને તો એને ડિલીટ કરી કાઢવી. એને ડિલીટ કરી કાઢ્યા પછી અહીંયા હું પ્રોપર વેમાં એને સેટ કરું કે 1000થી નીચેમાં 5% ને એનાથી ઉપરમાં 12%. આ પ્રમાણે હું સેટ કરીને હવે એન્ટ્રી કરીશ. તો હવે તમે જોજો કે અહીંયા આપણે અહીંયા હું સેલ્સની એન્ટ્રી કરું છું, નોર્મલ સેલ્સથી જીએસટી વાઉચર ક્લાસ સાથે. હવે જો અહીંયા આવી એરર આવે ને એટલે પર્ટિક્યુલર્સ દેખાય છે, તો એનો મતલબ કે આ એકાઉન્ટ ઇન્વોઇસ છે, તો આપણે આઇટમ ઇન્વોઇસ અહીંયાથી કરવું પડશે. આમાં ઇન્વોઇસના 3-3 પ્રકાર પણ આપણે સમજી લઈએ. ટેલીમાં 3 રીતે કોઈ પણ એન્ટ્રી થઈ શકે. આઇટમ ઇન્વોઇસ તરીકે કરી શકો, એટલે તમે જ્યારે પણ જાઓ ત્યારે અહીંયા તમને જે છે તો સ્ટોક આઇટમના નામ બતાવે. જો કોઈ વાર એવું થાય કે અહીંયા નામની જગ્યા પર લેજર આવતા હોય તો અહીંયાથી એકાઉન્ટ ઇન્વોઇસ થઈ ગયું હશે એવું સમજવું. એટલે જ્યારે તમે અહીંયા જાઓ અને આવા લેજર ડિસ્પ્લેમાં આવતા હોય તો સમજવું કે એકાઉન્ટ ઇન્વોઇસ છે. અહીંયાથી આપણે આઇટમ ઇન્વોઇસ પર ક્લિક કરીને જે ઓપ્શન સેટ કરેલો છે તેને સમજી લઈએ. આના પછીના વિડીયોમાં આપણે આઇટમ ઇન્વોઇસ, એકાઉન્ટ ઇન્વોઇસ અને પરચેઝ અને સેલ્સની એન્ટ્રી વિધાઉટ ઇન્વેન્ટરી મેન્ટેનિંગ વાઉચરમાંથી કેવી રીતે કરીશું તે શીખવાના છીએ. અત્યારે જે આપણે ઓપ્શન સેટ કરેલો છે તેને જોઈ લઈએ કે મેં એક ટી શર્ટ સેટ કરેલી છે. આ ટી શર્ટની એક જ ક્વોન્ટિટી છે જેને હું 1500 રૂપિયામાં સેલ્સ કરું છું, તો એણે 90 રૂપિયા સી જીએસટી ને એચ જીએસટી લઈ લીધું. કેમ લઈ લીધું? કારણ કે 1500 રૂપિયા પર એટલે 1000થી ઉપર છે એટલે એના પર 12% લાગશે. જો ધારો કે આ પ્રોડક્ટને હું 900 રૂપિયામાં સેલ્સ કરું છું તો અહીંયા એણે 2250 લીધા, 2250 તો 22 રૂપિયા ને 50 પૈસા કઈ રીતે લીધા તે આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો 900 × 5% એટલે 45 રૂપિયા થયા. એને ડિવાઇડેડ બાય 2 કરીએ તો 2250 થયા. એટલે આમ આ પ્રોડક્ટમાં તમે જોયું કે એક જ પ્રોડક્ટ છે પણ એના પર 2 ટેક્સ રેટ આપેલા છે, કે 1000 રૂપિયા પર એ સીધું જે છે તે 25 રૂપિયા લખે, એટલે 50 રૂપિયા એટલે 5% કેલ્ક્યુલેટ કરે છે. અને અહીંયા જ્યારે હું 1001 મૂકું છું તો એ સીધું 12% પ્રમાણે 60.6 તે પ્રમાણે કેલ્ક્યુલેટ કરે છે. આના માટે સેટિંગ મેં ક્યાં કરેલું છે તે એકવાર પાછું સમજી લેજો. કે મેં ટી શર્ટની અંદર સેડ એન્ડ અલ્ટર જીએસટીમાં ઓન વેલ્યુ નથી રાખતો અને હું ઓન આઇટમ રેટ રાખું છું,
અને આઇટમ રેટમાં હું આ પ્રમાણે ટેક્સ ડિફાઇન કરું છું. અહીંયા ડેટ જે છે તો તમને જ્યારે પણ પૂછે ત્યારે તમારે 1/7 આપવાની છે અને ગુડ્સ છે. તો આમ મિત્રો આ એકદમ નાના વિડીયોમાં આપણે જોયું, આ ઘણા બધાની ડિમાન્ડ ઘણા વખતથી આવતી હતી, સ્પેસિફિક કપડામાં અને શૂઝ આપણા ચંપલના સ્ટોરમાંથી, કે અમારામાં 2 ટેક્સ રેટ આવી ગયા છે, અમુકથી નીચે 5% છે, અમુકથી ઉપરનું જે વસ્તુ છે તેના પર 12% છે, અને અમે વસ્તુ તો એક જ મેન્ટેન કરીએ છીએ. તો તેમાં આ પ્રમાણે તમે મેન્ટેન કરી શકશો. થેન્ક યુ વેરી મચ, આભાર. મિત્રો આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અલર્ટ બટન પર ક્લિક કરો, જેથી તમને જ્યારે પણ કોઈ પણ નવો વિડીયો અપલોડ થશે તો તરત જ અલર્ટ આવશે તમારા મોબાઈલમાં ને ઈમેલમાં. થેન્ક યુ વેરી મચ.